હેલો મારા દોસ્તો, સેન્ટ જેવિયર્સ સ્કૂલ એ ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવાનું છે ગુજરાતી, અને ગુજરાતીમાં આજે આપણે શબ્દો લખવાના છે. શું લખવાનું છે? આજે આપણે શબ્દો લખવાના છે. તો આજે આપણે શબ્દો લખીએ. તો જો આજે આપણને દીર્ઘ, આપણે ક ને દીર્ઘ કુ થી જ્ઞ ને દીર્ઘ જ્ઞ શીખ્યા ને, તો આપણને આજે દીર્ઘવાળા શબ્દ લખવાના છે. જો આજે લખ્યું છે ને ફૂલ, ફ અને લ નીચે દીર્ઘ કર્યું છે, ફૂલ. આ ફૂલ છે તો અહીંયા કને ફૂલ લખ્યું છે. પછી આ છે સૂરજ, તો અહીંયા લખ્યું છે ને સ, સ ને દીર્ઘાવાળું સુ, ર, જ. પછી આ છે મજૂર, તો અહીંયા કને લખ્યું છે મ, જ ને દીર્ઘાવાળું જુ અને ર, બરાબર. પછી આ છે કબૂતર, તો અહીંયા શું લખ્યું છે ક, બને દીર્ઘાવાળું બુ, ત, ર. તો આજે આપણે આ દીર્ઘાવાળા શબ્દ લખવાના છે, બરાબર. તો ચલો હવે આપણે દીર્ઘાવાળા શબ્દ લખીએ. તો ચલો આપણે શબ્દ લખીએ. જો આ શું છે બ, બને આ લગાવ્યું દીર્ઘ તો થયું બુ, અને આ મ, તો આખો શબ્દ શું થયો બુ મ, બરાબર, બુ મ. પછી જો આ શું છે ઝા, સ્વરને દીર્ઘ સુ દ, તો શું થયું ઝા સુ દ, બોલો ઝા સુ દ. પછી જો આ શું છે પ, અને આ લગાવ્યો દીર્ઘ તો શું થયું પ ને દીર્ઘવાળું પુ અને ઝા, શું થયું આ પુ ઝા, બરાબર. પછી આ ક, અને ક ને દીર્ઘવાળું ઉ, ત, રી, શું થયું ઉતરી, બરાબર, ઉતરી. પછી જો આ શું છે ભૂ, ભ, અને આ લગાવ્યો દીર્ઘ તો થયું ભૂ, શ, ણ, શું થયું ભૂષણ, બરાબર, ભૂષણ. પછી આ શું છે જ, અને આ લગાવ્યો દીર્ઘ તો શું થયું જ ને દીર્ઘવાળું જુ, અને આ લ, શું છે જુલ, જુલ, સેમ ઉપર ઝૂલે, જુલ ઉપર ઝૂલે, તો આ છે જુલ. પછી આ શું છે શ, અને આ લગાવ્યો દીર્ઘ તો શું થયું શુ, અને આ ળ, શું થયું શબ્દ શુ ળ, શું થયું શુ ળ. પછી આ શું છે ભ, આ લગાવ્યું ભને દીર્ઘ ભૂ, દીર્ઘ લગાવ્યો તો થયો ભૂ, ભૂ, અને આ જ, શું થયું ભૂજ, ભૂજ, શું છે ભૂજ ગામનું નામ છે. ચલો ફરી એક વખત વાંચીએ ભૂ મ, બોલો બધા ભૂ મ. પછી જા સુદ, જા સુદ. પછી પૂજા, બોલો પૂજા. પછી ઉતરી, ઉતરી. અને આ શું છે ભૂષણ, ભૂષણ. અને આ જુલ, શું છે જુલ. પછી આ છે શૂળ, બોલો શૂળ. અને આ છે ભૂજ, શું ભૂજ. તો આજે આપણે શું લખ્યા, કયા શબ્દો લખ્યા, દીર્ઘવાળા શબ્દો લખ્યા ને, દીર્ઘવાળા શબ્દો. હવે હવે તમારે હોમવર્ક કરવાનું છે, બરાબર, વિષય લખી લીધું, હવે તમારે લખવાનું. જો બાળ દોસ્તો, આ છે તમારી વર્ણ પરિચય, વર્ણ પરિચય ભાગ બે, પાના નંબર છ.
વાંચો, શીખો અને લખો. જો આવા શબ્દ લખેલો છે ને જૂથ, તો પછી આ ટપકા બધા કરેલા છે, ટપકાની ઉપર પણ તમારે લખવાનું જૂથ અને એક લાઈન છોડીને પાછું લખવાનું, ફરી એક લાઈન છોડીને પાછું લખવાનું છે. એટલે જૂથ જૂથ જૂથ, ભૂકી ભૂકી ભૂકી, એવી રીતે તમારે આ બધા શબ્દો લખવાનું છે એક એક લાઈન છોડીને, બરાબર. તો આ બધા શબ્દ તમારે લખવાના છે અને આ પાનાઓ નંબર 6 અને 7 ઉપર, બંને પાના ઉપર તમારે શબ્દ લખવાના છે. આ છે તમારું આજનું ઘરકામ. સરસ રીતે લખજો અને એક એક લાઈન છોડી અક્ષર સારા કરીને તમારે ઘરકામ કરવાનું છે, બરાબર. સમજી ગયા બાળ દોસ્તો? ચલો બાય.